નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ધોરણ 2 ગુજરાતી કલ્લોલ, નામ શું છે? કલ્લોલ આપણા પાઠ્યપુસ્તકનું નામ કલ્લોલ છે. તેમાં આપણે ભાવિકની સ્વાધ્યાય પોથી પૂરી રહ્યા છીએ, બરાબર? પુસ્તકમાં ચેપ્ટર 1 શરણાઈ, ઢોલક અને રંગ એ સમજી ગયા છે. ત્યાર પછી બીજું ચેપ્ટર દાદા ખોવાઈ ગયા છે તે પણ સમજી ગયા છે. તેમાં જે પ્રશ્ન પૂછ્યા છે એના જવાબ પણ આપણે લખ્યા છે. તો હવે આપણે સ્વાધ્યાય પોથીમાં જે ચેપ્ટર 1 છે, શરણાઈ, ઢોલક અને રંગ, તે આપણે સ્વાધ્યાય પોથીમાં સ્વાધ્યયન કરીશું. સ્વાધ્યાય પોથી એટલે કે સ્વાધ્યાય કે પોતાનું અધ્યયન છે. તમે શીખ્યા છો એમાંથી તમને કેટલું યાદ છે એ આપણે જોશું, બરાબર? તો સ્વાધ્યાય પોથીમાં આપણે 1 થી પ્રશ્ન નંબર 1, 2, 3, 4, 5, 6 અને 7 સુધી કરી ગયા છીએ. આજે આપણે પ્રશ્ન નંબર 8 તરફ આગળ વધીએ. તો સરસ મજાનું તમે જોશો ચિત્ર આપ્યા છે, બરાબર? તો શું કીધું છે કે પ્રાણીઓ તેમજ પક્ષીઓ ચિત્ર આપેલા છે. અહીંયા પ્રાણીઓ તેમજ પક્ષીઓના ચિત્ર આપેલા છે. ઉદાહરણ મુજબ દરેક પ્રાણી વિશે તે ક્યાં જોયું હતું અને કેવું હતું તે લખો. કે તમે જે પ્રાણી છે એ ક્યાં જોયું હતું, તે કેવું દેખાતું હતું, તો એ લખવાનું, અથવા તો તે શું કરતું હતું એ પણ લખી શકો, બરાબર? પક્ષી છે, તમે ક્યાં જોયું હતું? મેદાનમાં, કોઈ કેસે વૃક્ષ પર, બરાબર? કોઈ કેસે ઉડતું ઉડતું, તો તમે જે રીતે જોયું એ રીતે લખવાનું છે. તો ચાલો આપણે પ્રશ્ન પૂછ્યા છે એ પ્રશ્નના જવાબ આપણે એક ઉદાહરણ આપ્યું છે એ રીતે લખશું. તો પહેલા આપણે ચિત્ર જોઈએ. પહેલું ચિત્ર છે એ શેનું લાગે છે? તો કે શિયાળનું છે. તો આપણે લખશું, મેં જંગલમાં શિયાળ જોયું હતું, તેની પૂંછડી જાડી હતી. કે મેં આ શિયાળ છે એ જંગલમાં જોયું હતું, તેની પૂંછડી કેવી હતી? જાડી હતી. તો હવે આપણે એક ઉદાહરણ જોયું, હવે આપણે જાતે લખશું. બીજું ચિત્ર તમે જોઈ શકો છો, સરસ મજાનું છે. કોનું છે? મોરનું છે, બરાબર? તો આપણે શું લખશું કે મેં ખેતરમાં મોર જોયો હતો, તેના પીંછા રંગબેરંગી હતા. કે મેં ખેતરમાં મોર જોયો અને તેના પીંછા છે એ રંગબેરંગી હતા, બરાબર? ત્યાર પછી ત્રીજું ચિત્ર તમે જોઈ શકો છો, પોપટનું છે, બરાબર? ઝાડ પર બેઠું છે, મરચું ખાય છે. તમે કઈ રીતે જોયું અને ક્યાં જોયું છે? તો કે મેં ઝાડ ઉપર પોપટ જોયો હતો, તે લાલ રંગનો હતો, લીલા રંગનો હતો, અથવા તો તમે એમ લખી શકો કે તે મરચું ખાતો હતો, તે લીલા રંગનો હતો, અથવા તો તે મરચું ખાતો હતો, બરાબર? તમે આ રીતે લખી શકો છો. ત્યાર પછી છે ચોથા નંબરનું ચિત્ર, ચકલો. તમે જોઈ શકો છો ચકલી છે. તો તમે લખશો એમાં, મેં ઘરમાં ચકલી જોઈ હતી, તે ચી ચી કરતી હતી. મેં ઘરમાં ચકલી જોઈ હતી, તે ચી ચી કરતી હતી, બરાબર? ત્યાર પછી છે ચિત્ર નંબર 5. શેનું ચિત્ર છે? કબૂતરનું. શેનું છે? કબૂતરનું. તો તમે કબૂતર ક્યાં જોયું હતું, તે શું કરતું હતું? તો તમે લખી શકો, મેં કબૂતર મેં મેદાનમાં કબૂતર જોયું હતું, તે દાણા ચણતું હતું. મેદાનમાં કબૂતર જોયું હતું, તે દાણા ચણતું હતું, બરાબર? તો આ રીતે તમે લખી શકો છો. ત્યાર પછી જોઈ શકો તમે શેનું ચિત્ર છે. જો જોઈએ તો ઉપર છે મોરા, તો ઢેલનું ચિત્ર છે. જો એને પીછા નથી, એ માથે કલગી છે. તો તમે જોઈ શકો છો, તો તમે લખી શકો કે મેં ખેતરમાં ઢેલ જોઈ હતી, તેના માથે કલગી છે. કે મેં ખેતરમાં ઢેલ જોઈ હતી અને તેના માથે કલગી છે. ત્યાર પછી આ ચિત્ર શેનું છે? કાબરનું છે, બરાબર? શેનું છે? કાબરનું. તો મેં ઝાડ ઉપર કાબર જોઈ હતી,
કરી રહી હતી બરાબર ત્યાર પછી સરસ મજાનો કોયલનો ચિત્ર આપ્યું છે કોયલ એકદમ કાળી હોય છે અને તેનો અવાજ તો એકદમ મધુર હોય છે મીઠો હોય છે તમે એને બોલતા સાંભળી છે ને કેવું સરસ બોલતી હોય છે તમે લખી શકો મે આંગણામાં કોયલ જોઈ હતી તે કાળા રંગની હતી મે આંગણામાં કોયલ જોઈ હતી તે કાળા રંગની હતી બરાબર ત્યાર પછી ચિત્ર તમે ફરી એક ચકલીનું આવ્યું તે જોઈ શકો છો મે મેદાનમાં ચકલી જોઈ હતી તે ઉડાઉડ કરતી હતી કે મે મેદાનમાં ચકલી જોઈ હતી તે ઉડાઉડ કરતી હતી ત્યાર પછી તમે જોઈ શકો છો શેનું ચિત્ર છે ગાય માતાનું બરાબર તો તેમાં આપણે લખશું મે ગમાણ પાસે ગાય જોઈ હતી તેને શિંગડા હતા મે ગમાણ પાસે ગાય જોઈ હતી તેને શિંગડા હતા બરાબર ત્યાર પછી 11 નંબરનું ચિત્ર છે એક આગળાનું દેખાય છે તે મોઢામાં પૂરી ખાઈ રહ્યો છે તો આપણે લખશું મે ઝાડ ઉપર કાગડો જોયો હતો તે પૂરી ખાતો હતો મે ઝાડ ઉપર કાગડો જોયો હતો તે પૂરી ખાતો હતો બરાબર તો એ રીતે લખવાનું છે ત્યાર પછી છે 12મું તમને દેખાય છે કે શેનું ચિત્ર છે બકરીનું છે શેનું છે બકરીનું તો તમે લખી શકો મે વાડામાં બકરી જોઈ હતી તે રંગે કાળી હતી મે વાડામાં બકરી જોઈ હતી તે રંગે કાળી હતી તો આ રીતે તમારે આ તમારી સ્વાતિ પોથીમાં 1 થી 12 લખવાનું છે પક્ષીઓ જોયા ક્યાં જોયા હતા અને તે શું કરી રહ્યા હતા બરાબર તો તે કેવા હતા એનું વર્ણન કરવાનું છે હવે અહીંયા આપણે પ્રશ્ન નંબર 9માં કીધું છે ચિત્રો પરથી ખાલી જગ્યા પૂરી સુંદર અક્ષરે લખો ચિત્રો છે એના ઉપરથી અહીંયા ખાલી જગ્યા આપી એ પૂરી અને આપણે પાછું અહીંયા સુંદર અક્ષરે લખવાનું છે જેમ કે અહીંયા ફુગા આપ્યા છે કે અહીં 3 ફુગા છે તો એ આખું વાક્ય તમારે અહીં લખવાનું અહીં 3 ફુગા છે બરાબર એ જ રીતે તમે ચિત્ર જોઈ શકો આ શું છે મોબાઈલ છે તો આપણે એવું ખાલી જગ્યા વાંચશું નિમેશ પાસે 9 ખાલી જગ્યા છે તો કે શું છે મોબાઈલ તો તમે ખાલી જગ્યામાં મોબાઈલ લખવાનો છે નિમેશ પાસે 9 મોબાઈલ છે બરાબર તો તમારે આ જે આખું વાક્ય છે એ સુંદર અક્ષર અહીં લખવાનું છે કે નિમેશ પાસે 9 મોબાઈલ છે એ જ રીતે તમે અહીંયા પુસ્તક જોઈ શકો છો ખાલી જગ્યા શું કહી છે કે હું ખાલી જગ્યા વિષય ભણીશ તો આ પુસ્તક છે એમાં ઉપર કયો વિષય લખ્યો છે તો કે વિજ્ઞાન તો તમે અહીંયા વિજ્ઞાન લખી શકો કે હું વિજ્ઞાન વિષય ભણીશ બરાબર પછી એ વાક્ય આખું તમારે અહીં સુંદર અક્ષરે લખવાનું છે હું વિજ્ઞાન વિષય ભણીશ ત્યાર પછી તમે જોઈ શકો છો શેનું ચિત્ર છે શ્રી કૃષ્ણ ભગવાન શું વગાડી રહ્યા છે વાંસળી વગાડી રહ્યા છે તો તમે અહીં પૂછ્યું છે શ્રી કૃષ્ણ ખાલી જગ્યા વગાડે છે તો શું વગાડે છે વાંસળી તો લખવાનું છે શ્રી કૃષ્ણ વાંસળી વગાડે છે હવે આખું વાક્ય તમારે સુંદર અક્ષરે લખવાનું છે શ્રી કૃષ્ણ વાંસળી વગાડે છે બરાબર ત્યાર પછી તમે જોઈ શકો છો અગ્નિ યજ્ઞનું છે શેનું ચિત્ર છે યજ્ઞ શું ખાલી જગ્યા પૂછી છે ઋષિ મુનિઓ ખાલી જગ્યા કરતા હતા ઋષિ મુનિઓ યજ્ઞ કરતા હતા તો આખું વાક્ય તમારે નીચે લખવાનું છે કે ઋષિ મુનિઓ યજ્ઞ કરતા હતા બરાબર ત્યાર પછી તમે જોઈ શકો છો પાણીની બોટલ ભરેલી છે તો હવે ખાલી જગ્યા શું પૂછી છે કે હું ખાલી જગ્યામાંથી પાણી પીશ શું કીધું હું ખાલી જગ્યામાંથી પાણી પીશ તો હવે શું છે અહીંયા બોટલ તો હું બોટલમાંથી પાણી પીશ હવે આખું વાક્ય તમારે નીચે લખવાનું છે કે હું બોટલમાંથી પાણી પીશ બરાબર ત્યાર પછીનું છે ચિત્ર જોઈ શકો છો બેટ બોલ આપેલું છે હવે પ્રશ્ન શું પૂછ્યો છે આપણે કે હું ખાલી જગ્યા વડે દડો ફટકારીશ દડો ફટકારવાનું કીધું છે તો દડો તો બેટથી જ ફટકારાય
તો અહીંયા પેટ પણ આપ્યું છે તો કે હું પેટ વડે દડો ફટકારીશ. તમારે આખું વાક્ય છે અહીં નીચે લખવાનું છે, હું પેટ વડે દડો ફટકારીશ. બરાબર, તો એ વાક્ય અહીંયા નીચે લખવાનું છે. ત્યાર પછી છે વૃક્ષ છે એની નીચે ગાય છે. તો આમાં શું આપ્યું છે કે આંબાના ઝાડ નીચે ખાલી જગ્યા છે. તો આંબાના ઝાડ નીચે તમે જોઈ શકો ગાય છે. તો ગાય લખવાનું છે ખાલી જગ્યામાં. પછી આંબાના ઝાડ નીચે ગાય છે, આખું વાક્ય તમારે નીચે સુંદર અક્ષરે લખવાનું છે. આંબાના ઝાડ નીચે ગાય છે. બરાબર, આ રીતે તમારી સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર 8 અને 9 તમારે લખવાના છે વ્યવસ્થિત સુંદર અને સારા અક્ષરે ચોકસાઈથી. બરાબર, તો પ્રશ્ન નંબર 8 જે પ્રશ્ન છે 1-12 સુધીના જવાબ, અને પ્રશ્ન નંબર 9 જેમાં તમે ખાલી જગ્યા પૂરી અને વાક્ય છે સુંદર અને સારા અક્ષરે નીચેથી લખવાનું છે. તો આ તમારું HW રહેશે. આજે આટલું રાખીએ. નેક્સ્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ પ્રશ્ન